हेलो डियर स्टूडेंट्स, केम छो बधाय? मजामा? गुड इवनिंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग ऑल ऑफ यू. चाल, लास्ट टाइम आपणे સ્વાધ્યાયના દાખલા જોયેલા, આજે નવો ટોપિક ચાલુ કરીએ, વિદ્યુત ક્ષેત્ર. ઓલરેડી આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વિશે ભણી ગયા છીએ. જે વસ્તુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હતું એ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર છે. એમાં બહુ કંઈ ઝાઝો મોટો ફેરફાર નથી. બરાબર, વાંજી કન્સેપ્ટ હતો એ જ કન્સેપ્ટ સેમ અહીંયા છે. બરાબર, ચાલો તો શેના વિશે વાત કરવાની છે? નવો ટોપિક. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. સિમ્પલ, આપણે આમ તો પહેલાં લેક્ચરમાં એ વાત કરેલી છે કે ભાઈ વિદ્યુત બળ જે છે, વિદ્યુત બળ એ કોને કારણે હોય? તો કે વિદ્યુત ક્ષેત્રને કારણે હશે. કોઈ એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર કુલંબ બળ લગાડે તો એ કુલંબ બળ લાગે. કોને કારણે લાગે? એ વિદ્યુત ભારને પોતાની આજુબાજુ પોતાની કંઈક અસર હશે. એ અસરને એનું શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. પહેલાં લેક્ચરથી જ વાત કરી છે, ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, આ બધા બળો ક્ષેત્ર બળ છે. કેવા બળ છે? ક્ષેત્ર બળ છે. બરાબર, સમજાય છે? જેમાં ગુરુત્વાકર્ષી બળ વિશે ડિટેલમાં જોઈ ગયા, વિદ્યુત બળ વિશે જોઈ ગયા, ચુંબકીય બળ વિશે આપણે ચોથા ચેપ્ટરમાં આવશે. ટૂંકમાં બધા બળ જે છે બાળકો ક્ષેત્ર બળ છે. કેવા બળ કહેવામાં આવે? ક્ષેત્ર બળ કહેવામાં આવે. સમજાય છે કે નહીં? તો મારે શું કરવું છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની ફોર્મ્યુલા શું હશે. વિદ્યુત ક્ષેત્ર જે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બાળકો, એને કેપિટલ ઈ વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવશે? કેપિટલ ઈ વડે. હવે જુઓ, દાખલા તરીકે આ કોઈક યામ પદ્ધતિના ઉગમ બિંદુ ઓ ઉપર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ છે બાળકો. ઉગમ બિંદુ ઓ ઉપર કેટલો ચાર્જ છે? કેપિટલ ક્યુ. આ કેપિટલ ક્યુ જેટલો ચાર્જ છે એની આજુબાજુના વિસ્તારમાં એની કંઈક અસર હશે, એની ઇફેક્ટ હશે. ઇટ ઇઝ નોન એઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ કેટલું હશે એ મારે જાણવું છે. એ જાણવા માટે તમારે શું કરવું પડે? માની લ્યો, કેપિટલ ક્યુથી એક પી બિંદુ છે બાળકો. આ પી બિંદુ આર સદિશ જેટલા અંતરે આવેલું છે. તો કેપિટલ ક્યુથી આર જેટલા અંતરે આવેલા બિંદુએ કેપિટલ ક્યુનું ક્ષેત્ર કેટલું હશે, અસર કેટલી છે, એ મારે જાણવી છે. જો એ મારે જાણવી હોય તો મારે શું કરવું પડે? અહીંયા કોઈ એક વિદ્યુત ભાર મૂકવો પડે, દાખલા તરીકે સ્મોલ ક્યુ. મેં અહીંયા કેપિટલ પી ઉપર કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂક્યો, તો આ બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર છે તમે કઈ રીતે જાણી શકો? ચાલો, શું થશે? વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર છે ઈ બરાબર એફ બાય ક્યુ. વિદ્યુત ક્ષેત્રની બાળકો ફોર્મ્યુલા શું થશે? ઈ બરાબર એફ બાય ક્યુ. અત્યારે આપણે અદિશ સ્વરૂપમાં લખ્યું છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. કેવી રીતે હમણાં આપણે વાત કરીએ? બરાબર, ઈ બરાબર એફ બાય ક્યુ એટલે શું થશે? જો આર જેટલા અંતરે પી બિંદુએ તમે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર મૂકો, તો સ્મોલ ક્યુ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર શું લગાડશે? કંઈક બળ લગાડે કે નહીં? કેપિટલ ક્યુને કારણે સ્મોલ ક્યુ ઉપર જે બળ લાગે એને વિદ્યુતીય બળ કહેવામાં આવશે. તો કેપિટલ ક્યુનું આર જેટલા અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર છે મારે જાણવું છે, તો ફોર્મ્યુલા ઉપરથી ડેફિનેશન દઈ શકાય. એફ બાય ક્યુ, છેદમાં વિદ્યુત ભાર હોય
ડેફિનેશન દેવી જોઈએ. તો આપણે એમ કહીએ છીએ ઘણી વાર છેદને કેવો કહેવાનો, એકમ કહેવાનો. તો શું થશે? એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા, શું તો કે એકમ વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહે છે. એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું જે વિદ્યુત બળ જે છે એને આપેલા બિંદુએ શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. હવે જુઓ બાળકો, બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવી રાશિ હશે? સદિશ રાશિ હશે. સમજાય છે કે નહીં? ચાલો કોઈ કહેશો, સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગ્યું હશે, બરોબર, એફ જેટલું બળ લાગશે, એ બળ કેટલું લાગશે? સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કેપિટલ ક્યુને કારણે લાગતું બળ, બોલો બાળકો, શું થશે? એફ સદિશ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર સૂત્ર અનુસાર કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ છેદમાં આર સ્ક્વેર. વેક્ટર ફોર્મ એટલે અહીં આપણે લખતા આર કેરેટ યાદ હોય તો. આર કેરેટ એટલે શું? જે દિશામાં બળ લાગે છે એ દિશાનો એકમ સદિશ. તો કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ ઉપર બળ કઈ દિશામાં લાગ્યું હશે? ઓ થી પી દિશામાં, બહાર તરફ. બાળકો કેમ બહાર તરફ બળ લાગ્યું હશે? કારણ કે આઈ પોઝિટિવ ચાર્જ છે, આઈ પોઝિટિવ ચાર્જ છે. તો કેપિટલ ક્યુ ઉપર કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ને શું કરે? આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે. આમ ધક્કો મારશે કે હાલ ભાઈ નીકળ દૂર મારાથી, બરાબર. સમજાય છે કે ને? આટલું બળ લાગે. તો વિદ્યુત ક્ષેત્ર ચાલો માટે ઈ સદિશ બરાબર એફ સદિશ બાય ક્યુ. એફ સદિશ એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બાય આર સ્ક્વેર બાય સ્મોલ ક્યુ ઇન્ટુ આર કેરેટ. સ્મોલ ક્યુ કેન્સલ. તો ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આર કેરેટની બદલે તમે આવી લખી શકો કે નહીં? કે કેપિટલ ક્યુ છેદમાં આર સ્ક્વેર આર સદિશના છેદમાં આર. આ તો બધું હવે ખબર જ હશે, બરાબર. તો જુઓ બાળકો, શું ફોર્મ્યુલા આવી? ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આનો મતલબ શું? કે કેપિટલ ક્યુનો એનાથી આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર જે હશે એનું મૂલ્ય કેટલું હશે? વિદ્યુત ક્ષેત્રનું આ જે છે શું આપે? તમને મૂલ્ય આપે. અને આના ઉપરથી આપણને ખબર પડે છે કે મૂલ્ય જે છે કઈ બાબત ઉપર આધાર રાખશે? બે બાબત ઉપર આધાર રાખે. કઈ બાબત ઉપર આધાર રાખે? બે. એક તો આપેલા બિંદુના સ્થાન પર, કે ભાઈ આ પી બિંદુ ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે, અહીંયા આવેલું છે, અહીંયા આવેલું. કારણ કે જો બાળકો, પી બિંદુનું સ્થાન બદલાશે એમ આરની વેલ્યુ બદલાશે કે નહીં? અને આરની વેલ્યુ બદલાશે એમ, આરની વેલ્યુ બદલાશે એમ ક્ષેત્રનું મૂલ્ય બદલાઈ જશે. બીજું કેપિટલ ક્યુ છે ને બાળકો, કેપિટલ ક્યુ એને કહેવામાં આવે સોર્સ ચાર્જ. કેપિટલ ક્યુને બાળકો શું કહેવામાં આવે? સોર્સ ચાર્જ. સોર્સ ચાર્જ એટલે શું? ઉદ્ગમ વિદ્યુત ભાર, બરોબર. અત્યારે આપણે જે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે, વિદ્યુત ક્ષેત્ર કોનું ગોતવાનું છે? કેપિટલ ક્યુનું ગોતવાનું છે કે સ્મોલ ક્યુનું? કેપિટલ ક્યુનું. કે ભાઈ કેપિટલ ક્યુનું એનાથી આર જેટલા અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? એટલે વિદ્યુત ક્ષેત્રનું બીજી વસ્તુ જે છે મૂલ્ય કેના ઉપર આધાર રાખશે? તો કે સોર્સ પર. બરાબર. એક બીજી વસ્તુ, આ શું આપે છે? દિશા આપે.
બરોબર, કે વિદ્યુત ક્ષેત્રને કંઈક દિશા હશે જો એક વસ્તુ જાણવા જેવી મળી. અહીંયા આર કેરી ટાઈમને પહેલેથી જ હાઈલો આવે છે. જો અહીંથી તમે ચાલુ કરો, એફ બરાબર કે ક્યુ ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, આર કેરેટ એટલે હું હમણાં જ કીધું હતું, જે દિશામાં બળ લાગતું હોય એ દિશાનો એકમ સદિશ. આર કેરેટ, આ ઈ જ આર કેરેટ છે, આ ઈ જ આર કેરેટ છે. તો એનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કોઈ પણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય, એ વિદ્યુત ભાર જી દિશામાં બળ લગાડે ને એ દિશામાં એનું વિદ્યુત ક્ષેત્ર હશે. તો વિદ્યુત ક્ષેત્રની જે દિશા જી છે બાળકો, એ કઈ હશે? જે દિશામાં બળ લાગે તે દિશા કોની હશે બાળકો? વિદ્યુત ક્ષેત્રની હોય. જે દિશામાં બળ લાગે એ દિશા કોની હશે? તો કે વિદ્યુત ક્ષેત્રની હશે. હવે બાળકો, એક સ્વાભાવિક સરસ મજાનો પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવવો જોઈએ કે ભાઈ સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ઉપર બળ નહીં લગાડે? હા, લગાડવાનો જ છે. સ્મોલ ક્યુ છે કેપિટલ ક્યુ ઉપર બળ ના લગાડે, લગાડવાનો જ છે. પણ જ્યારે તમે પ્રયોગ કરો છો કે ભાઈ મારે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, માની લો અહીં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંથી આર જેટલા અંતર એનું ક્ષેત્ર કેટલું છે જાણું છે, તો મારો આ સોર્સ થયો, તો આ સોર્સનું આ બિંદુએ કેટલું ક્ષેત્ર છે જાણવા માટે તમે જે વિદ્યુત ભારનો ઉપયોગ કરવો પડે કે નહીં? ખબર કેમ પડશે? અહીં કંઈક તમે વસ્તુ મૂકો તો કંઈક ફીલ થશે કે નહીં? કોઈ પણ બિંદુએ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર કેટલું છે કેમ ખબર પડે? આપણે જોઈ જ ગયા છીએ, કંઈક અહીંયા દળવાળી વસ્તુ હોવી જોઈએ. એમને તમને જોઈને ખબર પડે કે અહીંયા ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર આટલું હશે? ના હોય. એ જ વસ્તુ હતી અહીંયા, એકમ દળવાળા પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષી બળ એને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કહેવાય. તો એવી રીતે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અહીંથી તમે સ્મોલ ક્યુને તમે દૂર હટાવી લ્યો તો અહીંયા કાંઈ હશે કે નહીં? હાલો વિડીયો પોઝ કરીને જવાબ આપો. સ્મોલ ક્યુને તમે અહીંથી હટાવી લ્યો તો આ વિસ્તારમાં કાંઈ હશે કે ના હોય? હા હોય. કેપિટલ ક્યુની અસર રહેવાની જ છે. કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર અહીંયા પડ્યો હોય, દાખલા તરીકે પ્રોટોન અહીંયા પડ્યો હોય, તો પ્રોટોનની એની આજુબાજુમાં એની અસર હોય જ. એવું ના હોય કે બીજા વિદ્યુત ભારની હાજરીમાં પોતાની અસર આપે, ના, હોવાની જ છે. પણ એ અસર કેટલી છે એ જાણવી હોય તો એ જાણવા માટે તમારે અહીંયા સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર મૂકવો પડે. હવે પ્રશ્ન એમ થાય કે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ઉપર બળ લગાડે? હા લગાડે. તો કેપિટલ ક્યુનું સ્થાન ના બદલી જાય? બદલશે. તો સ્થાન બદલે તો અંતર ના બદલે? બદલે. બદલે પણ ક્યારે બદલે? સ્મોલ ક્યુની વેલ્યુ ખૂબ જ મોટી હોય ત્યારે. પણ આપણે તો અત્યારે કેપિટલ ક્યુનું ક્ષેત્ર કેટલું છે જાણવું છે, જાણવા માટે તમે સ્મોલ ક્યુનો ઉપયોગ કરો છો. તો બાળકો અહીંયા સ્મોલ ક્યુ જે છે એ સ્મોલ ક્યુને કહેવામાં આવે છે ટેસ્ટ ચાર્જ. શું કહેવામાં આવે બાળકો? સ્મોલ ક્યુને ટેસ્ટ ચાર્જ કહેવામાં આવે. ટેક્સ્ટ બુકમાં ક્યુ લખ્યું છે, અમુક રેફરન્સ બુકમાં ટેસ્ટ ચાર્જને ક્યુ ઝીરો વડે પણ દર્શાવ્યું હશે. અને એટલું યાદ રાખજો, કેટલું યાદ રાખજો, એટલું યાદ રાખજો બાળકો, ટેસ્ટ ચાર્જની વેલ્યુ છે ને લિમિટ ક્યુ ઝીરો ટેન્સ ટુ ઝીરો હોય. ટેસ્ટ ચાર્જ પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય ગુજરાતીમાં બોલે તો. આને શું કહેવામાં આવે? પરીક્ષણ વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારનું કામ શું? અહીંયા કેટલું ક્ષેત્ર છે? હવે ખબર કેમ પડશે કેટલું ક્ષેત્ર છે એ માપવું હોય તો? જેટલું બળ ફીલ કરે, જેટલું બળ ફીલ કરે એટલું ક્ષેત્ર હશે. એક વસ્તુ જોઈ, ક્ષેત્રના સૂત્રમાં કે સ્મોલ ક્યુ નથી. કહેવાનો મતલબ શું? કે આ બિંદુએ તમે ગમે એટલો વિદ્યુત ભાર મૂકો તો કેપિટલ ક્યુનું ક્ષેત્ર તો હતું એટલું ને એટલું રહેવાનું છે, એમાં કંઈ ફેર નથી પડવાનો. સમજાય છે કે નહીં? કેપિટલ ક્યુ તો જેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે એટલું કરવાનું જ છે. આપણી લાઈફમાં ઘણી વાર એવું થાય કે ભાઈ આપણા કરતાં કોઈ મોટો વ્યક્તિ આવે તો એની પ્રેઝન્સમાં શું થઈ જશે, આપણે આપણી જાતને થોડીક વાર ઘણી વાર નીચે, ઓહો આ કેવું છે, ને આપણે એનાથી પ્રભાવિત થઈ જાય કે નહીં? નહીં, એવું નહીં રાખવાનું.
બીજાની ઇફેક્ટ આપણા ઉપર ના થવી જોઈએ. આપણી જે અસર એવી અસર કેવી રહેવી જોઈએ, કાયમી રહેવી જોઈએ. સમજાય છે? તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર તો અહીંયા છે જ નહીં. જો ખાસ ધ્યાન આપજો, ઘણા છોકરાઓ ગોટા કરે છે બળના સૂત્રમાં અને ક્ષેત્રના સૂત્રમાં. બળના સૂત્રમાં બે આવે છે, ક્યુ વન ક્યુ ટુ. ક્ષેત્રના સૂત્રમાં માત્ર ક્યુ. ક્યુ એટલે કોણ છે? સોર્સ ચાર્જ છે. જી ક્ષેત્રને અનુભવે છે, જી ક્ષેત્રને ફીલ કરે છે એનો ચાર્જ નથી. કોનો ચાર્જ છે? ઓનલી સોર્સ ચાર્જ છે. અને હિયર સ્મોલ ક્યુ ઇઝ અ ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. અને પરીક્ષણ વિદ્યુત ભારની વેલ્યુ બાળકો ક્યુ ઝીરો ટેન્સ ટુ ઝીરો હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ટેન્સ ટુ ઝીરો. તો કોઈ કહેશે પરીક્ષણ વિદ્યુત ભારની વેલ્યુ ટેન્સ ટુ ઝીરો એટલે બને ત્યાં સુધી પ્રયોગો કરે ત્યારે કેટલી રાખે? ટેન્સ ટુ ઝીરો એટલે વિદ્યુત ભારની નાનામાં નાની વેલ્યુ કેટલી ખબર પડવી જોઈએ? ખબર પડવી જોઈએ. ચાલો, વિદ્યુત ભારની નાનામાં નાની વેલ્યુ કેટલી? ઘણા કે નથી ખબર, એટલે આટલું તો ખબર પડવું જોઈએ ને. ક્યુ બરાબર એની, તો ક્યુ બરાબર એન ઇન્ટુ ઈ. એન બરાબર એક મૂકો, નાનામાં નાની કિંમત છે તો ક્યુ બરાબર ઈ. 1.6 × 10⁻¹⁹ કેનત ખબર પડતું? 1.6 × 10⁻¹⁹. તો પરીક્ષણ ચાર્જ છે નાનામાં નાનો હોય, અને એની વેલ્યુ છે ને બાળકો, આની વેલ્યુ કેટલી હશે? 1.6 × 10⁻¹⁹ કુલમ. ટેન્સ ટુ ઝીરો કહેવાય. કેવું કહેવાય બાળકો? ટેન્સ ટુ ઝીરો કહેવાશે. એટલે આની અસર આના ઉપર એટલી બધી થશે જ નહીં. એટલે અત્યારે ઇફેક્ટિવ અસર કોની હશે? કેપિટલ ક્યુની હશે બાળકો. કોની હશે? કેપિટલ ક્યુની. આટલું રેડી? આ સમજાણું બરોબર? ચાલો એક વસ્તુ આ, પછી બીજું આપણે એમ કીધું. જો આના ઉપરથી તમે આમે લખી શકો કે નહીં? એફ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ. ટેક્સ્ટ બુકમાં આમ લખવું છે, એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ઓફ આર. શું લખ્યું છે ટેક્સ્ટમાં? એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ ઈ ઇન્ટુ આર. આનો મતલબ શું? કે એફ ઓફ આર એટલે આર જેટલા અંતરે લાગતું બળ, ક્યુ ઈ ઓફ આર એટલે આર જેટલા અંતરે શું તો કે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આપણે ખાલી મૂલ્યના ફોર્મમાં જુઓ તો મૂલ્ય સૂત્ર ઘણું બધું ઉપયોગી છે બાળકો. એફ બરાબર ક્યુ ઈ, જેવી રીતે એક આપણે સૂત્ર આવતું એફ બરાબર એમ ઈ. શેનું સૂત્ર છે? એમ દળવાળા પદાર્થ ઉપર જી બળ લાગે એનું સૂત્ર. એફ બરાબર એમ જી, એમ દળવાળા પદાર્થ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર. એવી રીતે એફ બરાબર ક્યુઈ શેનું સૂત્ર થશે? જ્યારે ક્યુ જેટલો વિદ્યુત ભાર, જોજો ખાસ ધ્યાન રાખજો, સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રની અસરમાં આવે ને, ત્યારે કેટલું બળ ફીલ કરશે? સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર ઈ જેટલા ક્ષેત્રમાં આવે ત્યારે કેટલું બળ ફીલ કરે? એફ બરાબર ક્યુ ઈ જેટલું. કેટલું બાળકો બળ ફીલ કરશે? એફ બરાબર ક્યુ ઈ જેટલું. હા કે ના? સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ, અહીંયા ઈ જી છે, ઈ કોનું હશે? કેપિટલ ક્યુનું. અને આ ક્યુ વિદ્યુત ભાર ઈ કંઈક બળ ફીલ કરે, ક્ષેત્રને કારણે કંઈક શું લાગવાનું છે? બળ લાગવાનું છે. આને કારણે જો ઈ ગતિ કરે તો એનો પ્રવેગ કેટલો હશે? એફ બરાબર એમ એ, એના બરાબર ક્યુ ઈ. તો એફ બરાબર શું આવશે બાળકો? ક્યુઈ બાય એમ. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, એ બરાબર ક્યુઈ બાય એમ. શેના માટેનું ફોર્મ્યુલા? કે એમ દળવાળો ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતો કણ, એમ દળવાળો ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતો કણ ઈ જેટલા ક્ષેત્રમાં તમે દાખલ થાય તો કેટલા પ્રવેગથી ગતિ કરે? એ બરાબર ક્યુઈ બાય એમ. કેટલા પ્રવેગથી ગતિ કરતો હશે? એ બરાબર ક્યુઈ બાય એમ જેટલા પ્રવેગથી શું કરે? ગતિ કરે. એક બીજી વસ્તુ એમ કહેવાય, જો ક્યુ બરાબર એક કુલમ હોય તો એફ બરાબર શું થાય? ઈ. તો આનો મતલબ શું? એકમ વિદ્યુત ભાર ઉપર, કેના ઉપર? એકમ વિદ્યુત ભાર ઉપર જે તે બિંદુએ લાગતું વિદ્યુત બળ જ તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એકમ વિદ્યુત ભાર ઉપર
જે તે બિંદુએ લાગતું વિદ્યુત બળ તે બિંદુ પાસેનું બાળકો શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર. શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. આટલું રેડી? આ સમજાણું આટલું પહેલાં? હા કે ના? બરાબર. ટેક્સ્ટ બુકમાં આ બધી વસ્તુઓ જે બોલી લઈ મુદ્દાના સ્વરૂપમાં એની રજૂઆત કરેલી છે. બરાબર, આટલી વસ્તુ એક ખાસ યાદ રાખજો. બરાબર, સમજાણું કે વિદ્યુત ક્ષેત્ર વસ્તુ શું છે, પરીક્ષણ વિદ્યુત ભાર કોને કહેવાય, સોર્સ ચાર્જ કોને કહેવાય, એક વસ્તુ આ. બીજું ખાસ યાદ રાખજો, બળના સૂત્ર અને ક્ષેત્રના સૂત્ર ભેગા ના થાય. ક્ષેત્રના સૂત્રમાં માત્ર સોર્સ આવશે, જેનું ક્ષેત્ર હોય એનો જ ચાર્જ લેવાનો, જે ફીલ કરે છે એનો ચાર્જ લેવાનો નથી. બળના સૂત્રમાં બે વસ્તુ આવશે, એટલે બે બળના સૂત્ર થયા. હવે જુઓ, વિદ્યુત બળનું એક સૂત્ર કુલમના નિયમ મુજબ કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર, અને બીજું સૂત્ર એફ બરાબર ક્યુઈ. બરાબર, આપેલા બિંદુના સ્થાન ઉપર આધાર રાખે અંતર જેમ બદલાશે એમ ક્ષેત્રનું મૂલ્ય બદલાતું જાય, અને સોર્સ ચાર્જની વેલ્યુ ઉપર આધાર રાખશે. આ પોઈન્ટ અગત્યનો, કઈ દિશામાં લાગે કે જે દિશામાં બળ હશે ને એ દિશા કોની હશે? વિદ્યુત ક્ષેત્રની. ઓકે, ચાલો હવે એક વસ્તુ, હા એક વસ્તુ હું કહું છું, કંઈક કહેવાનું રહી ગયું, એટલું યાદ રાખજો. ટેસ્ટ ચાર્જ જી છે ઓલવેઝ પોઝિટિવ, પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન લેવામાં આવે. પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા કેવો લેવામાં આવશે? ધન. અને એની કેટલી વેલ્યુ હશે? 1.6 × 10⁻¹⁹ કુલંબ. ચાલો ચાલો પછી જો માની લ્યો, બિંદુવત વિદ્યુત ભાર હોય ને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હવે તમારે જોતી હોય તો કેવી હશે? જો માની લ્યો, સમજો, આ એ કોઈ પોઝિટિવ ચાર્જ છે કેપિટલ ક્યુ. હવે કોઈ કહેશે કેપિટલ ક્યુ થી આર અંતરે, આર અંતરે એક બિંદુ આવેલ છે. હવે આ બિંદુ પાસે ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો અહીંયા શું કરવું પડે? પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો પડે. તો પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર, અને હમણાં જ કીધું તો પરીક્ષણ વિદ્યુત ભાર ઓલવેઝ પોઝિટિવ હશે, તો કેપિટલ ક્યુ પ્લસ ક્યુ ને શું કરે? સ્મોલ ક્યુ ને આકર્ષે કે અપાકર્ષે? અપાકર્ષે, આ દિશામાં હશે. હવે કોઈ કહેશે કેપિટલ ક્યુ થી આર અંતરે, કેપિટલ ક્યુ થી આર અંતરે આવેલા આવા કેટલા બિંદુ હશે? તો કે અસંખ્ય બિંદુ હોય. આ કેપિટલ ક્યુ છે, આર 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 અસંખ્ય બિંદુ હશે. એવી તો માની લ્યો, એવી તો માની લ્યો, આ કોઈ એક બિંદુ છે, ઈ આર જેટલા અંતર આવેલું છે, તો અહીં ક્ષેત્ર આ દિશામાં હશે. આ કોઈ એક બિંદુ છે, ઈ આર જેટલા અંતર આવેલું, તો અહીં ક્ષેત્ર આર દિશામાં હશે. અહીંયા કોઈ એક બિંદુ આવેલું છે આર જેટલા અંતર, અહીં ક્ષેત્ર આ દિશામાં હશે. ટૂંકમાં તમે જોશો ને બાળકો, તો પોઝિટિવ ચાર્જ જે છે, પોઝિટિવ ચાર્જ જે છે એનું ક્ષેત્ર જો આઉટવર્ડ છે કે નહીં, બહારની દિશામાં છે. કઈ દિશામાં છે બાળકો? બહારની દિશામાં. આર અંતરે તો બાળકો કેટલા બિંદુ આવેલા હોય? અસંખ્ય બિંદુઓ આવેલા હશે. આ બધા બિંદુએ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર ગયા હશે બહારની દિશામાં, અને મૂલ્ય પણ સમાન હોય. કારણ કે હમણાં જોયું તું ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, તો આર અંતરે આવેલા જેટલા બિંદુઓ હશે આ બધા આર 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 બધા બિંદુએ મૂલ્ય કેટલું બાળકો? કે ક્યુ બાય આર સ્ક્વેર, અને ક્ષેત્ર ક્યાં હશે? આઉટસાઇડ. તો તમે એમ કહી શકો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હોય. કેવી હશે બાળકો? ત્રિજ્યાવર્તી, બહારની બાજુ હશે ને. ગોળો બનાવ્યો હશે કે વર્તુળ? ગોળો. ત્રિપરિમાણમાં વિચારવાનું, તમને દેખાય વર્તુળ, બાકી ત્રિપરિમાણમાં વિચારો. આર અંતર અસંખ્ય બિંદુઓ આવેલા હશે,
આમ 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 તો બધી ક્ષેત્રરેખાઓ બહારની બાજુ જાય, એટલે તમે એવી કલ્પના કરી શકો. કેવી કલ્પના કરી શકો? એવી કલ્પના કરી શકો, આર ત્રિજ્યાનો એક ગોળો છે. કેટલી ત્રિજ્યાનો બાળકો? આર ત્રિજ્યાનો. આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ જેટલો ચાર્જ છે, અને એનાથી આર અંતરે આવેલા બધા બિંદુ ક્ષેત્રની વેલ્યુ કે ક્યુ બાય આર સ્ક્વેર, અને ક્ષેત્ર ગયા હશે બહારની તરફ. એક બીજી વસ્તુ, નેગેટિવ ચાર્જ હોય તો શું થાય? નેગેટિવ ચાર્જ હોય તો શું થાય? ચાલો ચાલો, ઇમ્પોર્ટન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે. માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો માઇનસ ક્યુ વિદ્યુત ભારથી આ પરીક્ષણ વિદ્યુત ભાર આર જેટલા અંતરે છે. એક વસ્તુ લખાઈ હતી, પરીક્ષણ ચાર્જ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા ધન જ લેવાનો. સોર્સ ચાર્જ મે બી પોઝિટિવ, મે બી નેગેટિવ. આનું ધન વિદ્યુત ભાર હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. પોઝિટિવનું ક્ષેત્ર કેટલું છે ગોતવું છે, નેગેટિવનું ક્ષેત્ર કેટલું છે ગોતવું છે. પણ એના માટે તમે જે પરીક્ષણ વિદ્યુત ભારનો ઉપયોગ કરો એ તો પોઝિટિવ જ હશે. તો આર અંતરે મૂકો તો માઇનસ ક્યુ પ્લસ ક્યુને શું કરે, આકર્ષે કે નહીં? તો એક વસ્તુ લખાવી હતી, ક્ષેત્ર કઈ દિશામાં હોય, જે દિશામાં બળ લાગે એ દિશામાં ક્ષેત્ર હોય તો માઇનસ ક્યુ પ્લસ ક્યુને અંદરની તરફ ખેંચે, તો આમ બળ લાગે. તો જોયું બાળકો, નેગેટિવ ચાર્જ જે છે એની ક્ષેત્ર રેખા ઇનસાઇડ હશે, પોઝિટિવ ચાર્જની જોઈ આઉટસાઇડ છે. તો ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, માઇનસ ક્યુથી આર જેટલા અંતરે, માઇનસ ક્યુથી આર જેટલા અંતરે જેટલા બિંદુઓ આવેલા હશે બધા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર, પણ ડાયરેક્શન ઇનસાઇડ. બધા બિંદુએ ક્ષેત્રની જે દિશા જે હશે ગયા હશે તો કે અંદર તરફ. તો આ ખાસ યાદ રાખજો બાળકો. અને આઈ કેવી હશે? ત્રિજ્યાવર્તી. કેવી હશે? ત્રિજ્યાવર્તી. ત્રિજ્યા થઈ આ પણ ગોળો બને કે નહીં? માઇનસ ક્યુ જેટલો ચાર્જ હોય તો આર જેટલા અંતરે તમને અસંખ્ય બિંદુઓ મળે, પણ આખો ગોળો ત્રિપરિમાણમાં વિચારો. પણ આ બધા બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર, પણ ગયા અંદરની બાજુ. તો માઇનસ ક્યુનું ક્ષેત્ર હંમેશા અંદર હોય, ખાસ યાદ રાખજો. પ્લસનું ક્ષેત્ર હંમેશા બહાર હશે. આ નહીં આવડે તો નહીં હાલે, હાલતા ડગલે ને પગલે એનો ઉપયોગ આવશે. પોઝિટિવ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આઉટસાઇડ હશે, નેગેટિવ ચાર્જની ફિલ્ડ લાઇન ઇનસાઇડ હશે, અને જે ડિરેક્શનમાં ફિલ્ડ હશે એ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય થાય. જે ડિરેક્શનમાં ફિલ્ડ હશે એ ડિરેક્શનમાં શું થશે? ફોર્સ એપ્લાય થાય. અહીંયા ફોર્સ બહારની બાજુ લાગે છે, પ્લસ ક્યુ પ્લસ ક્યુ અપાકર્ષણ થાય એટલે ક્ષેત્ર બહાર છે. અહીંયા અંદરની બાજુ છે માઇનસ ક્યુ, માઇનસ ક્યુ, બરાબર. અને આવા આર ત્રિજ્યાના કેટલા ગોળા બને? અસંખ્ય બને. કેમ અસંખ્ય બને? આ આ આર છે, માની લ્યો આર છે, બીજું આ દાખલા તરીકે આર વન છે, આ આર ટુ છે. આવા કેટલા ગોળા બનશે? તો કે અસંખ્ય. પણ બધા બિંદુએ ક્ષેત્ર બદલતું જ હશે. આર ત્રિજ્યાના ગોળાએ કેટલું હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. આર વન ત્રિજ્યાના ગોળાએ કેટલું હશે? કે ક્યુ બાય આર વન સ્ક્વેર. અહીંયા કેટલું હશે? કે ક્યુ બાય આર ટુ સ્ક્વેર. બધા બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? અલગ અલગ હશે. અને બાળકો એક વસ્તુ યાદ રાખી જોઈ, જેમ માઇનસ ક્યુથી દૂર જશે એમ ક્ષેત્ર વીક પડતું જાય, કારણ કે છેદમાં આર સ્ક્વેર છે. ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય. પછી પ્લસ ક્યુનું હોય કે માઇનસ ક્યુનું ક્ષેત્ર હોય, એનાથી જેમ જેમ દૂર જશો એમ એમ ક્ષેત્ર કેવું પડે? વીક પડે. કેવું પડશે? તો કે વીક પડતું જાય. એની ક્ષેત્ર રેખાઓ છે. આટલું યાદ રહેવું છે મારે, સમજાવણો. ચાલો, ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો, બહુ સરસ છે. જો આગળ ચાલ, પોઝિટિવનું ક્ષેત્ર આઉટસાઇડ, નેગેટિવનું ક્ષેત્ર ઇનસાઇડ, આ તો ખબર પડી ગઈ. એક એકમ કે તો ભૂલાઈ ગયો, વિદ્યુત ક્ષેત્રનો એકમ અને પારિમાણિક સૂત્ર, સાવ સહેલું. આપણે હમણાં જ જોયું શું સૂત્ર છે, એફ બરાબર ક્યુઈ
તો ઈ બરાબર એફ બાય ક્યુ એટલે ન્યૂટન પર કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ, અથવા તો બીજા ચેપ્ટરમાં આપણે આવશે વોલ્ટ પર મીટર. બરાબર, આ યાદ રાખજો, ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. ધેર આર ટુ ડાયમેન્શન ફોર્મ્યુલાસ, બે પારિમાણિક સૂત્રો, ન્યૂટન એટલે બાળકો એમ વન એલ વન ટી માઇનસ ટુ, કુલમ્બ એટલે ક્યુ વન, એટલે કેવી રીતે લખાય એમ વન એલ વન ટી માઇનસ ટુ ક્યુ માઇનસ વન. બીજું, કુલમ્બની બદલે આપણે આઈટી, યાદ છે ને ભાઈ, કુલમ્બની બદલે આઈટી, અને આઈ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કુલમ્બની બદલે. તો બીજી ડાયમેન્શન ફોર્મ્યુલા એમ વન એલ વન ટી માઇનસ ટુ છેદમાં કુલમ્બ, કુલમ્બ એટલે આઈટી, આઈ એટલે પ્રવાહનો એમ્પિયર, એમ્પિયરનો એ વન, ટી એટલે સમય, સમયનું ટી વન, એટલે એમ વન એલ વન ટી માઇનસ થ્રી એ માઇનસ વન. આ બે એના પારિમાણિક સૂત્રો અને બે એના એકમ, ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. હવે ચાલો આગળ, જેવી રીતે બળ માટે સંપાતપણાનો નિયમ લાગુ પડતો હતો એવી રીતે વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો નિયમ લાગુ પડે. ઘણા બધા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર, બુકમાં એવું હેડિંગ છે, વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર સાવ સહેલું. વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર, અને પહેલાંની થિયરી એમ કહેવાય કે બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અને પહેલાંની થિયરી આપણે જોઈ શું કહેવાય, બિંદુવત વિદ્યુત ભારને કારણે. બિંદુવત વિદ્યુત ભાર એટલે હું એક વિદ્યુત ભાર, એક વિદ્યુત ભારને કારણે કેટલું ક્ષેત્ર ઉદ્ભવે, કે ક્યુ બાય આર સ્ક્વેર. એવી રીતે ઘણા બધા સિમ્પલ વસ્તુ છે યાર. હવે તો આવડવું જોઈએ, વિદ્યુત ભારોનું તંત્ર હોય એને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, સંપાતપણાનો નિયમ બોર્ડ ઉપર લખતો નથી, ખબર જ છે. કોઈ બિંદુએ ઘણા બધા વિદ્યુત ભારોને, જો કોઈ તંત્ર બે અથવા બેથી વધુ વિદ્યુત ભારોનું બનેલું હોય તો આપેલા બિંદુએ પરિણામે વિદ્યુત ક્ષેત્ર, દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય. લખો એ તો લખો, નિયમ સંપાતપણાના નિયમ અનુસાર, સંપાતપણાના નિયમ અનુસાર વિદ્યુત ભારોના તંત્રને લીધે, વિદ્યુત ભારોના તંત્રને લીધે એટલે કે વિદ્યુત ભારોના તંત્રને લીધે એટલે કે જો કોઈ તંત્રમાં બે અથવા બેથી વધુ વિદ્યુત ભારો હોય, કોઈ તંત્રમાં બે અથવા બેથી વધુ વિદ્યુત ભારો હોય તો આપેલા બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આપેલા બિંદુએ ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા, દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય, દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હશે. દાખલા તરીકે માની લ્યો કોઈ સિસ્ટમ છે, આ ક્યુ વન વિદ્યુત ભાર છે, અહીંયા ક્યુ ટુ છે, અહીંયા ક્યુ થ્રી છે, અહીંયા ક્યુ ફોર છે. હવે માની લ્યો પી બિંદુએ કેટલું ક્ષેત્ર છે તમારે જોઈ છે, તો પી બિંદુએ કેટલું ક્ષેત્ર હશે એના માટે અહીં પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો. તો અત્યારે બધા પોઝિટિવ ચાર્જ જ છે, તો ક્યુ વનને કારણે પી બિંદુએ ક્ષેત્ર બાળકો આ દિશામાં હશે, ને ઈ વન સદિશ કહેવાય, સમજાઈ છે કે નહીં. ક્યુ ટુને કારણે પી બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હશે, એને ઈ ટુ સદિશ કહેવાય. ક્યુ થ્રીને કારણે ક્ષેત્ર પી બિંદુએ આ દિશામાં હશે, એને ઈ થ્રી સદિશ કહેવાય.
અને ક્યુ ફોરને કારણે પી બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હશે એને ઈ ફોર સદિશ કહેવાય. અને માની લ્યો અહીંયા એનમો ચાર્જ છે તો એને કારણે પી બિંદુએ ક્ષેત્ર આ દિશામાં હશે એને ઈએન સદિશ કહેવાય. સમજાય છે કે નહીં? હવે આ પી બિંદુ છે તો પહેલા ચાર્જનું પીથી અંતર આર વન પી લખાય, બીજાનું અંતર આર વન પી લખાય, ત્રીજાનું લખાય આર વન પી, એનમાંનું લખાય આર વન એન, ચોથાનું લખાય સોરી આર વન પી, આ લખાય આર ટુ પી, ત્રીજાનું હશે આર થ્રી પી, એનમાંનું હશે આર એન પી, ચોથાનું હશે આર ફોર પી. તો પરિણામી ક્ષેત્ર કેટલું થશે? પી બિંદુએ ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર સંપાતપણાના નિયમ મુજબ, બોલો બાળકો કેટલું થશે? ઈ સદિશ બરાબર ઈ વન સદિશ, આ ઈ પી સદિશ, પી બિંદુએ જોઈ છે, ઈ વન સદિશ વત્તા ઈ ટુ સદિશ વત્તા ઈ થ્રી સદિશ અપ ટુ ઈ એન સદિશ. થાય કે નહીં? બધાનો સદિશ સરવાળો કરવાનો, સાવ સહેલું. માટે પરિણામી ક્ષેત્ર ઈ વન સદિશ એટલે ચાલો કે ક્યુ વન બાય આર વન પી નો સ્ક્વેર ઇન્ટુ આર વન પી કેરેટ. હમણાં જ જોયું હતું પી બિંદુએ બાળકો શું મૂક્યો હશે? પરીક્ષણ ચાર્જ કેટલો? તો કે સ્મોલ ક્યુ. તો ક્યુ વનને કારણે પી બિંદુએ ક્ષેત્ર, યાદ કરો ક્ષેત્રનું સૂત્ર, ઈ બરાબર કે કેપિટલ ક્યુ બાય આર સ્ક્વેર. આમાં શું આવશે? ખાલી સોર્સ ચાર્જ આવે અને સોર્સ ચાર્જ અને આપેલા બિંદુ વચ્ચેના અંતરનો વર્ગ, એટલે ક્યુ વનને કારણે કે ક્યુ વન બાય આર વન પી નો સ્ક્વેર આર વન પી કેરેટ, વત્તા ક્યુ ટુને કારણે કે ક્યુ ટુ બાય આર ટુ પી નો સ્ક્વેર આર ટુ પી કેરેટ, અપ ટુ કે ક્યુ એન બાય આર એન પી નો સ્ક્વેર આર એન પી કેરેટ. ચાલો શું કોમન આવે, કે કોમન આવે? તો કે હા, વચ્ચે શું કૌંસમાં ક્યુ વનના છેદમાં આર વન પી નો સ્ક્વેર આર વન પી કેરેટ અપ ટુ ક્યુ એનના છેદમાં આર એન પી નો સ્ક્વેર આર એન પી કેરેટ. કેની બદલે ટેક્સ્ટ બુકમાં હું લખું છે બાળકો વન અપોન ફોર પાય એપ્સાઇલોન ઝીરો. અને આ શોર્ટકટ ફોર્મ્યુલામાં સરવાળો છે એન પદનો, તો એન પદનો સરવાળો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન, આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન, વન 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 ટુ 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 એન એન એન. એટલે અહીંયા શું થશે? ક્યુ આઈ ના છેદમાં આર આઈ પી નો સ્ક્વેર આર આઈ પી કેરેટ. રેડી? ચાલો આઈ બરાબર એક મૂકો એટલે ક્યુ વનના છેદમાં આર વન પી નો સ્ક્વેર આર વન પી કેરેટ, પહેલું પદ આવી ગયું. વત્તા આઈ બરાબર એક, હવે બે આવે એટલે ક્યુ ટુ આર ટુ પી નો સ્ક્વેર આર ટુ પી કેરેટ, બીજું પદ આવી ગયું. ડોટ 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 પ્લસ 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 છેલ્લે એન આવે ક્યુ એન આર એન પી સ્ક્વેર આર એન પી કેરેટ, છેલ્લું પદ આવી ગયું. બસ સિમ્પલ છે. તો સંપાતપણાના નિયમ અનુસાર પરિણામી ક્ષેત્ર કેટલું મળે? દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા ક્ષેત્રના કેના જેટલું હશે બાળકો? સદિશ સરવાળે જેટલું. અને આના ઉપરથી તમે એની પરિણામી દિશા માપી શકો બરોબર એન વિદ્યુત ભારો માટે. ડન? સમજાણું? ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી. વિદ્યુત ક્ષેત્રો બરોબર
બેઝિક વસ્તુ જોઈ. નેક્સ્ટ લેક્ચરમાં એના દાખલા અને બધી વસ્તુ જોશું. ત્યાં લગી બચ્ચા વાલ્ટી. બાય બાય, ટેક કેર, શી યુ, ધ્યાન રાખજો. બાય બાય.